નમસ્કાર મિત્રો, વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં હું તમને એક એવો ટોપિક કે જે ટોપિકમાં 99% વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપવામાં ફેલ જતા હોય છે એની તમને એવી શોર્ટ ટ્રિક આપવાનું છું કે સેકન્ડમાં તમે એનો જવાબ શોધી શકશો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, પહેલું સિમ્પલ સેન્ટેન્સ આપણે સમજવાનું છે. સિમ્પલ સેન્ટેન્સ એટલે એક જ વાક્ય. જ્યારે એક જ વાક્ય હોય ત્યારે એને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું. અથવા બીજી એક બાબત એ ધ્યાનમાં લઈ શકો છો તમે કે એક જ કરતા હોય, વાક્યમાં એક જ કરતા હોય ત્યારે તમે એ વાક્યને સિમ્પલ સેન્ટેન્સ ગણી શકો છો. અને ત્રીજી બાબત તમે એ જોઈ શકો છો કે વાક્યમાં કન્જંક્શનનો પ્રયોગ ન થયો હોય. કન્જંક્શન એટલે શું? તો જે બે વાક્યોને જોડે છે, રાઈટ? તો કન્જંક્શન જ્યારે ન હોય ત્યારે સમજી લેવું કે બે વાક્યો ન હોય, એક જ વાક્ય હોય, તો આને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું. હવે મિત્રો જોઈએ આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ કોને કહીશું? તો બે વાક્યો, કોઈ પણ બે વાક્યો અથવા બેથી વધુ વાક્યો પણ હોઈ શકે છે, આ બધા જ જે કન્જંક્શન છે, એન્ડ, એઝ વેલ એઝ, ઓર, બટ, ફોર, સો, સ્ટીલ, યેટ, વેર એઝ, બોથ એન્ડ, આઈધર ઓર, નેધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, નેવર ધી લેસ વગેરે, આ બધા જ કન્જંક્શન દ્વારા કોઈ બે વાક્યો કે બેથી વધુ વાક્યો જોડાયેલા હોય તો એને આપણે કહીશું કમ્પાઉન્ડ સેન્ટેન્સ. તો મિત્રો, તમને આઈડિયા આવી ગયો છે કેટલી ઈઝી શોર્ટ ટ્રિક છે. હવે ત્રીજું જોઈએ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહીશું? તો એ જ વસ્તુ જે આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં સમજાય, બે વાક્યો કે બેથી વધુ વાક્યો આ બધા જ કન્જંક્શન દ્વારા, મતલબ આ બધામાંથી કોઈ એક કન્જંક્શન દ્વારા, એસથી શરૂઆત કરીને અનલેસ સુધીના બધા જ કન્જંક્શન દ્વારા બે વાક્યો જોડાયેલા હોય તો એ વાક્યને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીશું. હવે મિત્રો, તમને અહીંયા પ્રશ્ન થશે કે આટલા બધા કન્જંક્શન યાદ કેવી રીતે રાખવા, તો આને શોર્ટ ટ્રિક ગણીશું કેવી રીતે? હવે એક વાત નક્કી છે કે સિમ્પલ સેન્ટેન્સમાં કોઈ કન્જંક્શન આવતું નથી, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આટલા કન્જંક્શન છે, અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં એનાથી પણ થોડાક વધારે કન્જંક્શન છે. તો તમારે બેમાંથી ગમે તે એક સિલેક્ટ કરવાનું છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સના કન્જંક્શન તૈયાર કરી લો અથવા કોમ્પ્લેક્સ સેન્ટેન્સના કન્જંક્શન તૈયાર કરી લો. ડેફિનેટલી તમે કમ્પાઉન્ડ સેન્ટેન્સના કન્જંક્શન સિલેક્ટ કરશો તો આ કન્જંક્શન જે છે એને તૈયાર કરી લો. એના સિવાયનું કોઈ પણ કન્જંક્શન હશે તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું વાક્ય હોય. હવે આપણે ટોટલ 6 વાક્યો જોઈ લઈએ અને 6 વાક્યોને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ કે વાક્યો કયા ગણાય છે, સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સૌ પ્રથમ જુઓ મિત્રો, હેવિંગ કમ્પ્લીટેડ હિઝ વર્ક હી વેન્ટ ટુ ધ સિનેમા. આમાં એક જ વાક્ય છે મિત્રો, હી વેન્ટ ટુ ધ સિનેમામાં કરતા કોણ છે? હી, બીજો કોઈ કરતા નથી. બીજું, હેવિંગ કમ્પ્લીટેડ હિઝ વર્ક આ વાક્ય નથી, આ તો ફ્રેઝ છે. ફ્રેઝ અને વાક્ય બે જોડાયા હોય તો એને સિમ્પલ સેન્ટેન્સ જ કહેવાય, આમાં કોઈ કન્જંક્શનનો પ્રયોગ થયો નથી, તો આને શું કહીશું? સિમ્પલ સેન્ટેન્સ. બીજા વાક્યમાં જુઓ મિત્રો, બીજા વાક્યમાં બે વાક્યો છે, હી મસ્ટ વીપ અને હી વિલ ડાય. હી મસ્ટ વીપ એટલે તેને રડવું જ જોઈએ, નહીતર હી વિલ ડાય, તે મરી જશે, રાઈટ? તો આ વાક્યમાં ઓર કન્જંક્શન દ્વારા બે વાક્યો જોડાયા છે. તો ઓર કન્જંક્શન કયા પ્રકારના સેન્ટેન્સમાં આવે છે? તો કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં. તો આ બીજા નંબરનું જે વાક્ય છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ ગણાશે. ત્રીજું જે વાક્ય છે એમાં એક વાક્ય છે શી લેફ્ટ અને બીજું વાક્ય છે ઇઝ અ મિસ્ટ્રી, રાઈટ? હવે ઇઝ અ મિસ્ટ્રીમાં કરતા કોણ છે? તો કરતાની જગ્યાએ આખે આખો ફ્રેઝ આવી ગયો છે, વાય શી લેફ્ટ ઇઝ અ મિસ્ટ્રી. તો બે વાક્યો થયા, શી લેફ્ટ અને બીજું વાક્ય છે ઇઝ અ મિસ્ટ્રી, તેની શા માટે છોડીને ચાલી ગઈ એ રહસ્ય છે. હવે અહીંયા બે વાક્યો જોડાયા છે શાનાથી? તો વાયથી જોડાયા છે. હવે મિત્રો અહીંયા પ્રશ્ન થશે કે વાયથી તો પ્રશ્ન પૂછાય છે, પણ આ વાક્યમાં પ્રશ્ન નથી પૂછાયો, આ વાક્યમાં વાયથી બે વાક્યો જોડાયા છે. હવે વાયથી તો તમે જોઈ શકો છો કે આગળ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં વાય કન્જંક્શન નથી આવેલું, તો આ વાક્યને આપણે કયું સેન્ટેન્સ કહીશું? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. અને આપણે કમ્પાઉન્ડ કહી શકતા નથી અને સિમ્પલ સેન્ટેન્સ પણ નથી કહી શકતા, કારણ કે આ વાક્ય બે વાક્યો છે, આ વાક્યોમાં બે વાક્યો વાયથી જોડાયા છે. ચોથું સેન્ટેન્સ જોઈએ, તો ચોથું સેન્ટેન્સ શાનાથી જોડાયું છે? ધેટ કન્જંક્શનથી જોડાયું છે. ધેટ કન્જંક્શનથી બે વાક્યો જોડાયા હોય, ઓલ ઇઝ નોટ ગોલ્ડ આ એક વાક્ય છે. બીજું કયું વાક્ય છે? ઓલ ધેટ ગ્લિટર્સ
બધું જ કે જે ચમકે છે બધું જ સોનું નથી, આ બે વાક્યો છે એ ધેટથી જોડાયા છે. તો ધેટ કન્જંક્શન કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં નહીં પણ કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ગણાય છે, તો આને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીશું. પાંચમું સેન્ટેન્સ જે છે એ નોટ ઓનલી બટ ઓલ્સો, પાંચમું સેન્ટેન્સ નોટ ઓનલી બટ ઓલ્સો કન્જંક્શન દ્વારા જોડાયું છે, તો આ કન્જંક્શન કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આવશે. આગળ તમે જોઈ શકો છો કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આપણે આ કન્જંક્શન લઈ લીધું છે, તો આ વાક્ય કમ્પાઉન્ડ સેન્ટેન્સ ગણાશે. છઠ્ઠું સેન્ટેન્સ જે છે સીઈંગ ધ પોલીસ ધ થીફ રેન અવે, આ વાક્યમાં કરતા કોણ છે, ધ થીફ ચોર ભાગી ગયો પોલીસને જોતાની સાથે જ, તો આ વાક્યમાં કરતા એકમાત્ર છે, બીજું આ વાક્યમાં કોઈ કન્જંક્શન નથી. ત્રીજું સીઈંગ ધ પોલીસ એ વાક્ય નથી પણ ફ્રેઝ છે, ફ્રેઝ ફ્રેઝ અને વાક્ય આ બંને જો જોડાય તો એ વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ જ કહીશું. તો મિત્રો ધ્યાનમાં આવી ગયું હશે તમને કે સિમ્પલ કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સને શોધી કેવી રીતે લેવા, એકદમ શોર્ટ ટ્રીક છે. વિડીયો ન હોય તો એકવાર ફરીથી રિવાઇઝ કરીને જોઈ લો, પણ પરીક્ષામાં જો આનો પ્રશ્ન પૂછાઈ ગયો મિત્રો તો તમારા માટે એક માર્ક પાકો છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો, સાથે સબસ્ક્રાઇબ ન કર્યું હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે સજેશન કરજો. થેન્ક યુ સો મચ.